ગોધરાના જૂના બહારપુરા વિસ્તારમાં આવેલ કબ્રસ્તાની જગ્યા ઉપર ભૂગર્ભ ગટર યોજના માટેનું પમ્પિંગ સ્ટેશન ઉભું કરવામાં આવતા વિસ્તારના રહીશોએ વિરોધ દર્શાવીને ભૂખ હડતાળનો માર્ગ અપનાવ્યો હતો. ગોધરાના જૂના બહારપુરા વિસ્તારમાં આવેલ વર્ષો જૂની આઝાદી સમય કાળ દરમિયાનનું મુસ્લિમ સમુદાયનું કબ્રસ્તાન આવેલું છે. જે કબ્રસ્તાનમાં અસંખ્ય જૂની પુરાણી કબરો આવેલી છે, સાથે પૌરાણિક નવગજ પીરની દરગાહ પણ આવેલી છે. છેલ્લા કેટલાક સમયથી ગોધરાનગરમાં ચાલતા ભૂગર્ભ ગટર યોજના માટે પમ્પિંગ સ્ટેશન ઉભા કરવામાં આવી રહ્યા છે, જેમાંનું એક પમ્પિંગ સ્ટેશન જૂના બહારપુરા વિસ્તારમાં આવેલ કબ્રસ્તાનની જગ્યામાં ઉભું કરવામાં આવી રહ્યા હોવાનું જણાય આવતા વિસ્તારના મુસ્લિમ અગ્રણીઓ દ્વારા પાલિકા ચીફ ઓફિસર સહિત સંલગ્ન અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી, છતાં પમ્પિંગ સ્ટેશનનું કામ ન થોપતા આખરે સ્થાનિકો ભૂખ હડતાલનો માર્ગ અપનાવવાનો વારો આવ્યો હતો. મામલાને લઈ 50 ઉપરાંત વિસ્તારના રહીશો જિલ્લા સેવા સદન દ્વારા છેલ્લા 5 દિવસથી ભૂખ હડતાળ પર બેઠા હતા. વિવાદિત મામલો વધુ વેગ પકડે તે પહેલા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું અને વિવાદિત જગ્યા પર ચાલી રહેલ કામ તાત્કાલિક અસરથી બંધ કરાવી દીધું હતું. કબ્રસ્તાનની કાયદાકીય જગ્યા છોડી અન્ય જગ્યાએ પમ્પિંગ સ્ટેશન બનાવવાની ખાતરી આપી હતી, સાથે ભૂખ હડતાળ પર બેઠેલા સ્થાનિકોને પાલિકા ચીફ ઓફિસરે પારણા કરાવતા વિવાદિત મામલો સમેટાઈ ગયો હતો. કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપ્યું છે અમારા સમાજ વતી કે કબ્રસ્તાનની જગ્યામાં જે પમ્પિંગ સ્ટેન્ડ બનાવવામાં આવી રહ્યો છે એના અનુસંધાનમાં અમે આવેદન પત્ર આપ્યું છે. અમારા સમાજનો એની અંદર કબ્રસ્તાનની જગ્યામાં લોકોએ બનાવેલું છે અને સમાજના લોકો આજે છેલ્લા 9 દિવસથી ઉપવાસ પર ઉતરેલા છે, એમની પર કોઈ ધ્યાન આપતા નથી, તો એના માટે આજે અમે કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. નવા બહારપુરાના રહીશો સાજિદ શેખ વગેરે કે આ જગ્યા કબ્રસ્તાનની છે એમ કહી અને વિવાદ ઉભો કરી અને અનશન પર બેઠા હતા કલેક્ટર કચેરીએ, અને એમની માંગણીના અનુસંધાને કલેક્ટરશ્રી દ્વારા આખી આ જગ્યાની માપણી કરવામાં આવેલ છે. કબ્રસ્તાનની જગ્યા અને પમ્પિંગ સ્ટેશનની જગ્યાની માપણી કરવામાં આવે છે અને જે માપણી નવેસરથી નક્કી થઈ છે અને કલેક્ટરશ્રી દ્વારા સુધારા હુકમ કરી અને નગરપાલિકાને જે ફાળવેલી એ જગ્યામાંથી થોડાક ચોરસ મીટર ઓછા કરેલા છે અને હવે જે નવી જગ્યા જે ફાળવી છે એમાં બાંધકામ કરવામાં આવશે અને કબ્રસ્તાનમાં બાંધકામ ના થાય તેની કાળજી લેવામાં આવશે. અમારી જે માંગણી રજૂઆત હતી અને અમારા કબ્રસ્તાનની જે પ્લોટબુકનો નકશો હતો તે સીઓ સાહેબે અમને અહીં આપી અને આજે પારણા કરાયા છે એમનો અને માનનીય ડીએમ સાહેબનો ખૂબ ખૂબ આભાર અમે વ્યક્ત કરીએ છીએ. હનીફ ભગતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ગોધરા.